ભરૂચની વર્ષોથી નગરમાં આવેલા જ દુકાન સંચાલકોની મૂંગા પશુ પ્રત્યેની માનવતા સપાટી પર આવી છે. ભરૂચ ફલશ્રુતિ નગરમાં એક ગાયને ખોરાકી ઝેરની અસર થતાં બીમાર હાલતમાં એક શોપિંગ પાસે પડી રહી હતી અને તેની બાજુમાં જ ગાયનું વાછરડું પણ પોતાની માને શું થયું છે તે વિચારતું હતું. આ જોઈ ત્યાંના શોપિંગ સંચાલકોના દિલ પણ એક સમય કંપી ગયા હતા. ત્યારે તેમણે ભરૂચ પશુ દવાખાનાને ફોન કરતા ઘણા સમય વીતી ગયા છતાં પણ કોઈ પણ નહીં આવતા છેલ્લે સ્થાનિકોએ પ્રાઇવેટ ડોક્ટરને બોલાવી તેની સારવાર કરી હતી. સરકાર દ્વારા પશુઓના ઇલાજ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને હજારો રૂપિયાના પગાર સાથે પશુ કેન્દ્ર ખાતે ડોક્ટરોની ભરતી પણ કરવામાં આવે છે. પરંતુ જેમ કે આ દવાખાનાઓ શોભાના ગાંઠિયા સમાન હોય તેમ ફરજના ડોક્ટરોને આવા પશુઓની સારવાર કરવા માટે સમય ન હોય તેવો આક્ષેપ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ પોતાના ફરજના ભાગરૂપે એક મૂંગા પશુને પોતાના ખર્ચે પ્રાઇવેટ ડોક્ટરને બોલાવી સારવાર આપીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ પ્રત્યે આપ્યું હતું. ત્યારે શું આ પશુ દવાખાનાના શોભાના ગાંઠિયા સમાન છે કે જે ડોક્ટરોને મૂંગા પશુઓની સારવાર માટે અને સેવા માટે રાખેલા છે? એવા ડોક્ટર માત્ર અને માત્ર પોતાના પગારથી મતલબ રાખતા હોય તેવો પ્રથમ દ્રષ્ટિએ તો દેખાઈ રહ્યું છે. ભરૂચ પશુ દવાખાનાના ડોક્ટર કોઈ જ પ્રકારની સેવા કરતા નથી. જે ભરૂચના ઇન્ચાર્જ છે એમને ફોન કરીએ છીએ, કંઈ પણ સેવાની મદદ માગીએ છીએ, એમની સેવા મળતી નથી અમને અને ઉદ્ધત જવાબ આપતા હોય છે. તે માટે ખાસ વિનંતી કે આના માટે કંઈક એક્શન લેવામાં આવે. કલેક્ટરશ્રીને પણ વિનંતી કરીએ કે કંઈક એક્શન લઈને અમારી આ મુગા જીવો જે હેરાન થાય છે એની સેવા પ્રાપ્ત થાય ભરૂચ નગરની. આજરોજ શું બનાવ બન્યો છે? આજરોજ સવારે 7 વાગે એક ગાય અહીંયા ફલશ્રુતિ નગરમાં ઝેર ચડવાથી પડી હતી અને પછી ડૉક્ટરની તપાસ કરતા કોઈ ડૉક્ટર અવેલેબલ થયા નહીં. અત્યારે એ જ હાલતમાં ગાય પડી છે. પ્રાઇવેટ ડૉક્ટરે આવીને એક નાની મોટી ટ્રીટમેન્ટ અમને કરી આપી.